जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आपणे हिंदी विषय भणवानो छे। धोरण 9 चेप्टर 6 मेरी बीमारी श्यामाने ली, जेना लेखक छे हरिवंश राय बच्चन ने आत्मकथा अंश छे। आत्मकथा अंश એટલે આત્મકથા હોય, પોતાના વિશે લખાણ લખતા હોય, એમાંનો એક નાનકડો પ્રસંગ, તો કે એક પ્રસંગ લખીને મૂક્યો હોય તે। સૌથી પહેલા આપણે સાર જોઈ લઈએ, એ પહેલાં આપણે લેખકનું થોડીક માહિતી લેખક વિશે મેળવી લઈએ। હરિવંશરાય બચ્ચન, હવે આપણે કદાચ નામ સાંભળેલું હોય અમિતાભ બચ્ચનનું, જે KBC કોણ બનેગા કરોડપતિ જેને હોસ્ટ કરેલ, તે એમના પિતા છે એ હરિવંશરાય બચ્ચન। ઘણી વખત બાળકોના લીધે પિતા ઓળખાતા હોય, ક્યારેક ક્યારેક પિતાના લીધે પણ બાળકોની ઓળખાણ હોય છે સમાજમાં। તો અહીંયા આપણે હરિવંશરાય બચ્ચનની પણ પોતાની ઓળખાણ છે એક મહાન કવિ તરીકે। એવું નથી કે એક એક્ટરના પિતા છે એટલે આપણે એમને ઓળખીએ છીએ, પરંતુ એ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે। જન્મ સન 1907 ઈસવીસન, નિધન સન 2003 ઈસવીસન। હિન્દી સાહિત્યમાં હરિવંશરાય બચ્ચન કા નામ ઉનકી એકમાત્ર કૃતિ સે હી અમર હો ગયા। હાલાંકી વિપુલ માત્રામાં સાહિત્ય સર્જન કિયા હે, ઘણું બધું સાહિત્ય સર્જન એમણે કરેલું છે, પરંતુ ઘણી વખત અમુક એવા કાર્યો જીવન દરમિયાન લખાણના કે કોઈ કામકાજના કે કોઈ કલા કોઈ પણ પ્રકારે અમુક એવા કાર્ય લોકો કરી જતા હોય છે કે જે હંમેશાને માટે અમર થઈ જતું હોય છે, પાત્ર કે કોઈ એક બાબતને લઈને હંમેશાને માટે। તો એમણે એક એમની એક કૃતિ છે, કૃતિના લીધે જાણે કે તેઓ અમર થઈ ગયા છે। છાયાવાદ ઉત્તર કાલકે કવિઓમાં બચ્ચન એક વિશિષ્ટ સર્જક રહે હે। इलाहाबाद विश्वविद्यालय के अंग्रेजी के प्राध्यापक के रूप में, तत्पश्चात दिल्ली में सरकारी सेवा आकाशवाणी और दो एक अन्य स्थलों पर आपने सेवाएं भी दी है। तो घणुं बधुं कार्य एमने कर्युं छे। आपणे टूंकमां पाठनो सार जोई लेशुं, पाठ सामांथी लेवामां आव्यो छे, पाठमां शुं कहेवामां आव्युं छे ते। तो मेरी बीमारी श्यामाने ली आत्मकथांश है। जो क्या भूलूं के याद करूं मैं से लिया गया है। बच्चन जी की प्रथम पत्नी का नाम श्यामा था, पाठ नाम छे ने मेरी बीमारी श्यामा ने ली। हमणा आपणे ए बाजू जरा समझ माटे आवु छु, पण आपणे पहेला आ वाची लईए। प्रथम पत्नी का नाम श्यामा था, जो सही अर्थ में एक आदर्श जीवन संगीनी थी। श्यामा की बीमारी उसकी खुद की न होकर बच्चन जी की थी, जो सेवा करते करते ले ली गई थी। बच्चन जी का यह मंतव्य श्यामा की पति भक्ति, कर्तव्य परायणता और निष्ठा का प्रतीक है। तो जे श्यामा, हवे आपणे जो के पाठनो सार ज लईशुं त्यारे ज समजाव, केम के बे बे वखत समजाव तो समय आपणे वधारे जोई लेशे, एटले अत्यारे वांची जाउं छुं, पछी हमणां हुं समजावी दउं छुं। प्रस्तुत आत्मकथांशमें श्यामा की बीमारी का दर्दनाक और कारुण्य सभर निरूपण मिलता है, तो दूसरी ओर कवि की भावुकता और संवेदनशीलता का प्रकटीकरण मिलता है। क्या भूलूं क्या याद करूं हरिवंशराय बच्चन की आत्मकथा है। तो क्या भूलूं क्या याद करूं श्री હરિવંશરાય બચ્ચનની આત્મકથા છે, અને આત્મકથાના એક ભાગ રૂપે આપણે મેરી બીમારી શ્યામાને લી એમાંથી એક અંશ લેવામાં આવ્યો છે। હિન્દી કે ઇસ સુપ્રસિદ્ધ કવિને અપને સંસ્મરણ બડે હી રોચક ઢંગ સે આલેખિત કિયે હે। કવિ અપને જીવન કી ઘટનાઓ કે સાથ ઉસ યુગ કા ચિત્ર ભી દે દેતા હે। પ્રસ્તુત અંશ ક્યાં ભૂલું કે યાદ કરું છે લિયા ગયા હે, ઇસકા યહ શીર્ષક મેરી બીમારી શ્યામાને લી વિષય વસ્તુ કા ભી નિર્દેશ કરતા હે। તો જે વિષય વસ્તુ છે મેરી બીમારી શ્યામાને લી, આ વિષય વસ્તુનો પણ નિર્દેશ કરે છે કઈ રીતે, કેમ કે આ પાઠની અંદર આપેલું છે શ્યામા લેખકના પ્રથમ પત્ની છે, શ્યામા બીમાર છે, અને બીમાર છે તો લેખકથી એક વખત એવું બોલાઈ જાય છે કે હું જાણે કે શ્યામાની બીમારી લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, અને આવું જ્યારે બોલે છે ત્યારે લખે છે કે જાણે મારી જીભ પર સરસ્વતી આવીને બેસી ગઈ છે, કે મારાથી આવું બોલાવડાવે છે, અને થાય છે પણ એવું જ। ઘણી વખત આપણે કંઈક વિચારતા હોય કે આમ થાય તો કેવું સારું, આમ થાય તો કેવું સારું, અને એ ક્યારેક થઈ જ જતું હોય છે, તો આપણે એવું વિચાર કે આના કરતાં થોડુંક વધારે સારું માંગી લીધું હોત, વધારે સારું બોલેલું હોત તો એવું થઈ જાત, પણ હર વખતે આવું થતું હોતું નથી। તો અહીંયા જ્યાં કે જીભ પર સરસ્વતી બેસેલી હોય લેખકના, અને એ થાય છે એવું કે શ્યામા ધીમે ધીમે સ્વસ્થ થવા માંડે છે અને લેખક ધીમે ધીમે બીમાર પડવા માંડે છે, આવું અહીંયા આવે છે। એટલા માટે અહીંયા કહે છે કે
लेखक पोते पण कहे छे के श्यामा अमारी एक पति भक्ति कर्तव्य परायणता और निष्ठा का प्रतीक है। पति भक्ति खूबज दिल थी सेवा करे छे लेखकनी, पोते बीमार छे ए लेखकने जाण पण थवा देता नथी अने सेवा ज कर्या करे छे। एटले ज कहेवाय छे के मेरी बीमारी श्यामा ने ली, के लेखक बीमार छे अने धीमे धीमे एनी सेवा कर्या करे छे, एमने पोते आछेपाछे बीमार छे तो लेखकने जाण पण थवा देता नथी। शा माटे जो लेखकने जाण थवा दे, पोते बीमार छे तो डॉक्टरे लेखकने बीमारीमां चिंता करवानी ना पाड़ेली छे, जो चिंता करे तो ए बीमारमांथी साजा ना थाय। एटला माटे श्यामा छे पोतानी बीमारीनी जाण लेखकने थवा देता नथी अने पोते हमेशा स्वस्थ होय तेवुं नाटक करे छे बीमार होवा छतां पण, एटला माटे के लेखकने एनी चिंता न थाय, એટલા માટે ધીમે ધીમે સેવા કરે છે। અને જ્યારે એ લેખક સાજા થાય છે ત્યારે શ્યામા બીમાર પડે છે ક્યારેય ઠીક ન થવા માટે। આ પાઠમાં જે રીતે આ સમજાવતા સમજાવે છે એ રીતે મેં સમજાવી દીધું, હવે વિગતવાર પાઠની જરાક સમજૂતી હું તમને ટૂંકમાં આપી દઉં છું। એમાં આવું છે કે ગાંધીજીની અમુક બાબતો છે જે લેખકે ક્યાંક વાંચેલી કે સાંભળેલી કે વ્યક્તિએ બીમાર ન પડવું જોઈએ, વ્યક્તિને બીમાર પડવાનો કોઈ અધિકાર નથી। અને લેખક પણ આ બાબતથી સહમત છે, કેમ કે ભગવાને જો સરસ મજાનું આવું શરીર આપ્યું હોય, આપણે શરીરનું રક્ષણ ન કરીએ તો આપણે અપરાધી છીએ અને અપરાધીને દંડ થવો જોઈએ। ભગવાન તો ખૂબ જ સરસ શરીર આપે છે, સ્વાસ્થ્ય પણ સારું આપે છે, પણ તો આપણે આડેટેડું ખાઈ લઈએ, આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખીએ તો આપણે બીમાર પડીએ, અને એના માટે જવાબદાર આપણે છીએ તો આપણે અપરાધી છીએ, તો અપરાધીને દંડ પણ થવો જોઈએ। લેખક બીમાર હોવા છતાં પણ સ્કૂલે જાય છે, ટ્યુશને પણ જાય છે, શા માટે? ઘર ખર્ચ ચલાવો છે, એક બાજુ એના પર ઘણા બધા કોઈક દેવું છે, એના પર કર્જ ચૂકવવાનું છે, ઘર ચલાવવું છે, લેખક પોતે બીમાર છે, બીમારીની દવા ખૂબ જ મોંઘી છે, તો જો લેખક આરામ કરે તો ટ્યુશનના પૈસા આવતા બંધ થઈ જાય, સ્કૂલે જાય છે તો સ્કૂલના પૈસા આવતા બંધ થઈ જાય, તો ઘર ખર્ચ કઈ રીતે ચાલે? એમનો નાનો ભાઈ છે સાલિગ્રામ, એ પણ ઘર ખર્ચ માટે એટલી એમની આમદની પૂર્ણ થઈ શકે એમ નથી, એમની નોકરી હજુ બદલી છે, નોકરી બદલી હોય તો તરત પૈસા ના આવે, સેટ થતાં વાર લાગે, કદાચ ત્યાં બરાબર ન ફાવે તો બીજી જગ્યાએ જવું પડે, અને કદાચ શરૂઆતમાં પૈસા પણ ન આવે, આમદની પણ ના આવે, તો લેખકને ચિંતા થાય છે ઘર કઈ રીતે ચલાવવું। તો લેખક બીમારીમાં પણ કામ કરે છે, અને લેખક એવું કહે છે કે બીમારી તો જો બીમારી હોય તો પડ્યા જ રહો તો વધારે બીમાર થઈ જાઓ, નાની મોટી બીમારીથી લેખક ડરતા નથી, નાની મોટી બીમારીમાં પણ કામ કરે છે। અને એવું કહે છે કે નાની મોટી બીમારીમાં હું જો કામ કરું તો મારાથી કામ સારું થાય છે, જે સાહિત્ય લખવાનું જે કામ કરે છે લેખક તો બીમારીમાં એનાથી એ વધારે સારું થાય છે। એક ઉદાહરણ આપેલ છે કિપલિંગ, સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે કિપલિંગ, એક અંગ્રેજ સાહિત્યકાર, તો અંગ્રેજ સાહિત્યકાર છે, એમણે તો બીમારીમાં લખવું પડે છે આવું આપ્યું છે, લખવું પડે છે એટલે એમને કદાચ વધારે પૈસાની આવક જો વધારે પૈસા જોઈતા હશે અને ઘર ખર્ચ ચલાવવા માટે કંઈ કામ માટે ગમે તે, તો બીમાર હોવા છતાં પણ એમને લખવું પડે છે એવું અહીંયા કીધું છે। અને બીમારીમાં તો એ કથા વાર્તા કહાનીઓ પણ સારી લખી બતાવે છે, અને જેમ આગળ કહ્યું તેમ શ્યામા બીમાર છે અને લેખકની જીભ પણ જાણે કે સરસ્વતી બેઠી હોય એવું એક વાતથી એનાથી બોલાઈ જાય છે કે શ્યામાની બીમારી હું લઈ રહ્યો છું, ને એવી રીતે શ્યામા સ્વસ્થ થઈ જાય છે અને ધીમે ધીમે લેખક બીમાર પડવા માંડે છે, અને પછી ધીમે ધીમે જે લેખકની બીમારી છે એ શ્યામાને એની ચિંતા થવા માંડે છે અને શ્યામા પણ ધીમે ધીમે બીમાર થવા માંડે છે, અને લેખક બીમાર ઈલાજ કરવાનું ટાળી જાય છે તો શ્યામા છે બ્રહ્માસ્ત્ર છોડી દે છે, બ્રહ્માસ્ત્ર એટલે ક્યારેય પણ નિષ્ફળ ન જાય તેવું અસ્ત્ર, કે હું ખાવાનું નહીં ખાઈશ જો તમે ડૉક્ટરને નહીં બતાવશો તો। હવે અહીંયા લેખકે માનવી જ પડે આ શ્યામાની વાત, અને ડૉક્ટરને બતાવે છે અને એમની બીમારીમાં એવું જાહેર થાય છે કે એને તપેદિક એટલે કે ક્ષય, આપણે જેને ટીબી કહીએ ને તે, તો એને તપેદિકની બીમારી છે એવું લેખકને બતાવવામાં આવે છે ડૉક્ટર દ્વારા। લેખકને ચિંતા છે ઘર ચલાવવાની, ભાઈનો પગાર બરાબર આવતો નથી તે બાબતની, અને સોસાયટીના કંઈક હપ્તા ભરવાના છે તે બાબતની, આ બધી ચિંતાઓ થઈ રહી છે, કઈ રીતે થશે, બીમાર છે, લેખકને આરામ કરવાની સૂચના આપવામાં આવી છે, કોઈ પણ પ્રકારની ચિંતા ન લેવાનું ડૉક્ટરે સલાહ આપી છે, પરંતુ હવે તો બીમાર છે અને થોડોક આરામ લે છે તો હવે તો લેખક પાસે ચિંતા કરવા માટે ટાઈમ જ ટાઈમ છે। માણસ કંઈક કામ કરતા હોય
कामकाज में व्यस्त हो तो एने कोई बाबत की चिंता नहीं होती क्योंकि एमनु काम में ध्यान हो तो हमें डॉक्टर आराम करने सलाह आपी जो आराम करे तो माइंड तो फ्री बैठा बैठा चिंता करें कर मारे आ काम से बाकी मारे आटलू आटली आटलू देव भरवानू छे मारे आ बाबत करवानी छे बधी बैठा बैठा चिंता थया करे तो श्यामा जुए छे के लेखने घणी बधी चिंता थाय छे तो पोतानी बीमारी एने घर में पण जाहिर करी नथी कोई ने कीधुं नथी अने श्यामा ने आ बाबतनी जाण थई जाय छे परंतु ए तरत ज बीजी क्षणे आ बाबतनी जाण थता बीजी क्षणे पोताने संभाळी ले छे श्यामा छे न संभाळी ले तो लेखक ने वधारे चिंता थाय एटला माटे श्यामा पोताने संभाळी ले छे अने एक वक्त श्यामाथी बोलाई जाय छे के तमारा मर्या पछी पण हुं तमारुं देवुं चूकवी दईश वज्र छाती पर मूकीने जाने का आ वाक्य बोल्या होय श्यामा एवुं लागे छे नहीं तो कोण स्त्री छे पोताने जीवते जीवता आवुं बोले छे के तमारा मर्या पछी हुं तमारुं देवुं चूकवी दईश जे कंई चिंता तमे करो मां आवुं कोई स्त्री न बोली शके पोताना पति मरी गया होय मरवानी अणी उपर होय तो पण न बोली शके कोई स्त्रीनी जीभ ज ना पड़े आ वाक्य क्यारे बोल्या हशे छाती पर वज्र मूकीने एटले मन कठण कहीने आवुं वाक्य बोल्या हशे अने अंते एमने एक चिकित्सानी एक सहेली पद्धति मळी जाय छे अने धीमे धीमे दवा पण एमनी चालू छे धीमे धीमे श्यामा एटली एमने काळजी राखे छे के धीमे धीमे श्यामा सॉरी लेखक एकदम स्वस्थ थई जाय छे जे दिवसे लेखक स्वस्थ थई जाय छे अने ते दिवसे श्यामा बीमार पड़े छे क्यारे पण उठी नथी शकता जेमना मृत्यु सुधी पण ए बीमारने बीमार रहे छे अने आ बीमारी कोना लीधे छे कीधुं छे ने मेरी बीमारी श्यामाने लीधी मेरी बीमारी श्यामाने ली तो मारी बीमारी जाने के श्यामाए ले लीधी मारी चिंता मारी काळजी राखवामां पोतानी कंई पण तकलीफ मने न जाण कई ने एकला एकला पोतानुं टेन्शन चिंता कर्या करवामां व्यक्ति वधारे बीमार पड़े छे आ रीते श्यामा बीमार पड़े छे अने मारुं ध्यान राखवामां ए मारी बीमारी जाने के लई ले छे एटला माटे ज कीधुं छे कर्तव्यनિષ્ઠા પતિપરાયણતા સેવા ભક્તિ સેવા સાકાર મૂર્તિ આ બધી બાબતો એમના પત્નીમાંએ જુએ છે અને અંતે જ્યારે લેખક સારા થાય છે ત્યારે એમના પત્ની છે એ મૃત્યુની શૈયા પર એમણે મોંઘી કિંમત ચૂકવવી પડે છે કેવી મોંઘી કિંમત પોતાની એ જાન આપીને એમણે એ લેખકને સાજા કરવાની લેખની બીમારીને સ્વસ્થ કરવાની એને કિંમત ચૂકવવી પડે છે શ્યામાજી કહે ખરા ખરા લેખકના સાચા અર્થમાં અર્ધાંગીની હતા હવે આપણે આ પાઠના શબ્દાર્થ જોઈ લઈએ એક વખત બોર્ડ પરથી હું શબ્દાર્થ વાંચી જાઉં છું અને બધા શબ્દાર્થ તમારી સાથે સાથે વાંચવાના છે અને બોલવાના પણ છે આખા પાઠના શબ્દાર્થ નથી લેખા મેં પાછળના પેજ પર આખો જે લાંબો પેગ્રાફ પૂર્ણ થાય ત્યાં સુધીના લેખા છે બાકીના આવતા ટોપિકમાં લખાવીશ તમારે આ શબ્દાર્થ લખ્યા પછી એ પેજ પર જગ્યા મૂકી દેવી હોય તો મૂકી દેજો એટલે બાકીના શબ્દ તમારે ત્યાં લખી લેશો તો ચાલશે અને પછી ટોપિક બે કરીને તમારે ફક્ત પ્રશ્નોત્તર લખી દેવા એ ચલાવી લેશો બરાબર દુલરાના લાડ પ્યાર કરના તર્ક દલીલ ભરે ભુટ્ટ બહુત તેજ અધબધા કર હઠ કરકે હસબ મામૂલ નિત્ય નિયમ કે અનુસાર કિપલિંગ એક અંગ્રેજ સાહિત્યકાર ફ્લુરિશી ફફડો મેં પાણી ભરના યા તો દાંતની કોઈ બીમારી હોય તે પણ આવી શકે ચોપડીમાં શબ્દાર્થમાં પણ આપેલું છે બહરહાલ હર હાલત મેં ઝકઝોરના હિલા દેના દવા બાંટને વાલા બ્રહ્માસ્ત્ર કભી નિષ્ફળ ન હોને વાલા અસ્ત્ર પરવાના આજ્ઞાપત્ર મર્મવેધી દિલ કો છૂને વાલા તપેદિક ક્ષય બાકીના શબ્દાર્થ જે ચોપડીમાં પકોઈ રહી ગયા હોય એ હું ચોપડીમાં વાંચતી જાઉં છું અને એ શબ્દ બોલતી પણ જાઉં છું અર્થ તમારે પેન્સિલ સાથે રાખ્યું હોય અને અમુક શબ્દના અર્થ લખવા હોય તો લખતા જાઓ તો પાઠની સમજૂતી બીજી વખત વિડીયોમાં ન સાંભળતા તમે જાતે અમુક અમુક શબ્દના અર્થ લખ્યા હોય તમને જાતે સમજૂતી આવડી જાય મેં અપની બીમારી કો દુલરાને વાલો મેં ન થા લેખક કહે છે દુલરાને વાલા એટલે લાડ પ્યાર કરના તો લેખક કહે છે કે હું મારી બીમારીને લાડ પ્યાર કરવાવાળી વ્યક્તિ હતી ઘણા લોકો બીમાર થાય એને ગમે શા માટે ગમે કે મને આરામ કરવા મળે છે
મને મનભાવતું ખાવા મળે છે, બધા મારી કાળજી રાખે છે, એટલા માટે પણ ઘણાને આવી બીમાર થવાની બાબત સાહી લાગતી હોય, પણ તો હકીકતમાં એ બાબત કંઈ સાહી નથી. બીમાર થવું એ સારું છે જ નહીં. તો લાગે છે કે હું મારી બીમારીને લાડપ્યાર કરવાવાળો નથી. સચ કહું તો મેં આપણી બીમારીઓ કે પ્રતિ પ્રાયઃ નિર્ભયતા, નિર્ભય એટલે નીડર, કે જે હું સાચું કહું તો મારી બીમારી તરફ મોટાભાગે નીડર એટલે કે નિર્ભય છું, નાની મોટી બીમારી તરફ હું ધ્યાન આપતો નથી એમ. સાત મહિને ગાંધીજી કે લેખ મેં કહી પડ્યા થા કે બીમાર હોના અપરાધે, એમ કહે છે કે મેં કદાચ ગાંધીજીના લેખમાં ક્યાંક વાંચેલું છે કે બીમાર થવું એક અપરાધ છે. હમે જો શરીર દિયા ગયા હે ઉસે હમ સ્વસ્થ ન રખે તો હમ અપરાધી તો હે હિ. કહે છે આપણને જો શરીર આપવામાં આવ્યું છે, ભગવાને જે શરીર આપ્યું છે, શરીરને આપણે સ્વસ્થ ન રાખી શકીએ તો આપણે અપરાધી તો છીએ જ, ગુનેગાર તો છીએ જ. મેં ઇસ તર્ક કો કુછ ઓર આગે લે ગયા હતા. તર્ક એટલે દલીલ. મનુષ્ય અમે દલીલ કરવા માટે ખૂબ જ હંમેશા તત્પર હોય છે. તો અહીંયા લેખક પણ કહે છે કે આ તર્કને હું થોડોક આગળ લઈ જાઉં છું. અપરાધી કો દંડ દેના ચાહીએ, એમણે તો એવું જ વાંચેલું કે આપણે આપણા શરીરને સ્વસ્થ ન રાખીએ તો એ અપરાધી કહેવાય. લેખક એનાથી આગળ વધીને બે ડગલા આગળ વધીને કહે છે કે અપરાધીને દંડ તો થવો જોઈએ, સજા તો મળવી જ જોઈએ. મુજે જબ કભી છોટી મોટી બીમારી હોતી, જુકામ, બુખાર, ખાંસી, સિરદર્દ. અહીંયા પ્રશ્ન આવે છે લેખકો કોણ કોણ સી બીમારી વિશે, તો હું કદાચ બોલવામાં કે સમજાવવામાં ભૂલાઈ જાય તો આ સમજૂતી સાંભળો છો તો અહીંયા ટીક કરી લેજો બરાબર. મુજે જબ કભી છોટી મોટી બીમારી હોતી, જુકામ, બુખાર, ખાંસી, સિરદર્દ, તો મેં ખાટ પર ન લેટતા ઓર ભી અપને છે કામ લેતા. કે છે શરદી થાય, બુખાર એટલે કે તાવ, તાવ આવે, માથું દુખે તો હું ખાટ પર એટલે કે પલંગ પર સૂઈ ન જતો અને પોતાનાથી હું કામ લેતો. એટલે કે આવી નાની મોટી બીમારીઓમાં હું સૂઈ ન જાઉં અને હું ખુદ કામ કરું, એટલે હું પોતાની પાસે કામ લઉં એટલે જાતે થોડું ઘણું કામ કરું એમ. મુજે ભરે ભુટ્ટ બુખાર મેં અપની રાત કી ટ્યુશનો પર જાને કી યાદે. ભરે ભુટ્ટ એટલે બહુ જ તેજ, કે જે મને ખૂબ જ વધારે પડતો તાવ આવતો હોય એવા સમયે મને ટ્યુશન પર જવાનું પણ યાદ છે. બુખાર કી ગરમી ઓર તેજી મેં તો મેં ઓર જોશે પડાતા, મજદૂરી કરકે રોટી કમાને વાલે કો બીમાર પડને કા ક્યા અધિકાર હે. બીમારી અમીરો કે લઈએ હે, ગરીબો કો ઉસે અપને પીછે ન લગાના ચાહીએ. એમ કહે છે કે રાતના ટ્યુશનોમાં પણ હું વધારે તેજ તાવ હોય તો પણ હું રાતના ટ્યુશનોમાં જવાની મને યાદ છે. તાવની ગરમીમાં તો અને તે વધારે પડતી તેજીમાં હું ખૂબ જ તાવની ગરમી જેમ વધારે હોય એમ હું ઉત્સાહથી, વધારે તેજથી, ઉત્સાહથી, જોશથી એ હું કામ કરતો, મજદૂરી કરતો અને હું ઉત્સાહથી કામ કરતો. મજદૂરી કહીને રોટી કમાવાવાળા લોકોએ બીમાર થવાનો અધિકાર નથી. શા માટે? કેમ કે ઘણા લોકો મજદૂર લોકો એવા હોય, આપણે આપણા સમાજમાં આપણે આજુબાજુમાં ક્યાંક જોતા હશું, મજદૂર લોકો રોજનું કમાઈને રોજનું ખરીદીને ખાતા હોય છે. શાકભાજી એ વધારે એમના ઘરમાં જથ્થો નથી હોતો, અનાજનો પણ અમુક મજદૂરોના ઘરમાં જથ્થો નથી હોતો. આજ કમાણી કઈ છે, આજે પૈસા આવ્યા છે, આજે લોટ ખરીદે છે, આજે અનાજ ખરીદે છે, શાકભાજી ખરીદે છે અને પછી રસોઈ બનાવીને રાંધીને ખાય છે. તો આવા મજદૂર લોકોએ બીમાર પડવાનો અધિકાર નથી, કેમ કે જે કમાઈને આ પૈસા લાવે છે અને પછી ખરીદી કરીને ઘરના લોકોને જમાડે છે, જો એવી વ્યક્તિ બીમાર પડે તો શું થાય? પૈસા ન આવે અને ઘરમાં આજનો ચૂલો સળગવા માટે અનાજ આવે નહીં અને બધા લોકો ભૂખ્યા રહી જાય, એટલા માટે આવા લોકોએ બીમાર થવાનો અધિકાર નથી. તો બીમાર લોકો અધિકાર કોને છે? બીમારી અમીરો કે લીએ, બીમાર થવું એ અમીરો માટે છે. શા માટે એવું કીધું છે? કટાક્ષમાં પણ આપણે સમજવું તો સમજી શકીએ. બીમારી અમીરો માટે શા માટે છે? કેમકે અમીર લોકો માટે તો બહુ બધા પૈસા પડેલા હોય છે, કદાચ એક દિવસ બે દિવસ કામે ના જાય, 15 દિવસ 20 દિવસ કામે ન જાય તો એમનું તો બેંક બેલેન્સ પડેલું હોય છે. એ લોકો એમનું બેંક બેલેન્સ ઓછું નથી થઈ જતું, એ લોકો પૈસા ઉપાડી ઉપાડીને ઘર ખર્ચ ચલાવ્યા કરે છે. એટલા માટે કહે છે કે અમીરો માટે બીમારી છે, રોજનું કમાઈને ખાવા માટે બીમારી નથી. એવા લોકો માટે બીમાર પડવાનો એમને કોઈ અધિકાર નથી. ગરીબો કો ઉસે અપને પીછે ન લગાના ચાહીએ, એટલે કે અપને કો પરેશાની મેં ડાલના, પીછે લગાના મતલબ અપને કો પરેશાનીમાં ડાલના, તો આ રીતે પરેશાનીમાં ન. લેખની મેં તો ઊંચા બુખાર મુજે સબ તરહ સે સહાયક પ્રેરક ઓર
प्रोत्साहक लगता कि लखवामां मने तेज ताव होय तो मने सहायक एटले के मदद करे छे, प्रेरणा आपे छे अने प्रोत्साहन पण पूरु पाड़े छे। कई रीते लेखक बीमार छे तो आरामथी ए शांतिथी लखी शके छे, एमने प्रेरणा पण मळे छे अने प्रोत्साहन पण मळे छे। एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता, एक तरह की भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल देकर उच्छलित करती। जो समझ जो यहाँ एक तरह की आग ताव आवतो तो होय तो एक प्रकार शरीर में आग जाने के ताप आग हाथ अड़ाड़ी स्पर्श करिए तो आपू आप जाने के एकदम आग थी तपावेलू हो शरीर लगे। आँखों बंद करो तो आँख पर आग हाथ स्पर्श करिए तो आँख में एकदम गरम गरम जाने के वराड़ निकलती होवं लगी रही हो, जिससे मेरी अनुभूतियों में ताप आता। अनुभूति एटले अनुभव करेलू हो, अपना मन में पड़ू होमुक अमुक अनुभव कहला सारा एवं कंक लखाण लखवा कंक बाबत याद रखी हो, अपना मगज में अपनी यादशक्ति में पड़ेला हो, अनुभूतियों में ताप आए जाने के बड़ी बाबत याद आए, गल पिघल कर बहार आता आ बधी अनुभूति याद कर जाने के गल पिघली एट गरम थी थी जाने के बहार आए, उच्छलित थी थी बहार आए। हूँ मार पुस्तकों पर लखाण लखी लो, साहित्य में घणु बधु लखाण लखी लो, कहे गल पिघली बधु मने याद आए। अनुभूतियों को अनुभूतियों में ताप आता, जिसमें गल पिघल कर मेरा हृदय ढलता, एट के हृदय में जे बधी बाबत याद पड़ेली है, जे अनुभूतिओ है अनुभव करेली बाबत पड़ेली है ये बधी गरम थी थी जाने के मारा हृदय में ढड़ेली है, ये बधी मने याद आए। एक तरह की भट्टी जो मेरे विचार भाव और कल्पनाओं को उबाल देकर उच्छलित करती, मारा विचारों से भाव से ये बधी कल्पनाओं जो कहेल है बधी कल्पनाओं जाने के गरम थी थी दूध गैस पर मूक्यो हो तो केम उच्छ वधारे गरम थे तो उबड़ी ने बहार आ जाए। एम लेखक ने अंदर ताव ने लीधे जो बदा विचारों से अनुभूतिओ है जी बड़ी बाबत उछड़े उछड़े गरम थी थी बहार आवा मथी रही है अने उबाल देकर उच्छलित करती, एटले उबाल दईने उफाणे आए जम दूध एम आ बदा विचारों उफाणे आने बहार आवा मथी रहा है। यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अधबधा कर लिखता था, अधबधा कर एट जबरदस्ती थी ताव में फरजियात लखू पड़े कि जबरदस्ती थी लखू पड़े एवं हूँ नहीं कही रही, पर तो अगर मैं लिखना चाहता तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता था। अगर मैंने कोई जबरदस्ती थी लखू पड़े एवं हूँ नहीं कहते, पर तो ताव आए तो ताव मैंने मारा लखाण में कोई बाधा कोई मुश्किल ऊबी कर सकते नहीं। हल्के बुखार में तो मेरे सब काम हसब मामूल होते रहते थे, हस्ब मामूल एटले नित्य नियम के अनुसार सामान्य कही शकाय जेने, एटले सामान्य ताव में तो मारा बधा ज काम दररोजनी रीते सामान्य थता हता। आपणे जराक बीमार पड़िया होय के ऊँघ ना थई होय, जराक सर्दी खासी के थोड़ी केवी तबियत खराब थई होय तो आपणे काम करवानुं न गमे, आपणे दररोज काम करता होय काम छोड़ीने आरामथी बेसी जाइए रमवा न जाइए घणा बधा काम छोड़ी दईए तो घरमां मम्मीने पण ख्याल आवी जाय कि मारुं बाळक बीमार छे एने कंईक तो तकलीफ छे ज, अपने न बताए तो पण ख्याल आवी जाए, पर तो आपणे थोड़ी घणी बीमार होय ने आपणे रोजना आपणा कार्य करता होय तो आपणा मम्मीने ख्याल न आवे कि बीमार छे, आपणा अमुक कार्य छोड़ी दईए अमुक नास्तो करता होय नास्तो न करीए अमुक बाबतो न खाए तरत ख्याल आवी जाए कि आजे तने आ खूब ज नास्तो भावे छे त्यां केम नहीं खाधुं, एटले मम्मीने खबर पड़ी जाए कि बीमार छे। अहींया लेखक छे कोई कार्य छोड़ता नहीं, दररोजना जे नित्यना जे काम छे दररोजना काम ए व्यवस्थित एवी रीते करे छे एटले कोईने ख्याल आवतो नथी। कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ। पीछे कोई मारू शरीर स्पर्श करीने कही दे कि तने तो ताव आवे छे तो हूँ तरत ज जवाब आपी देतो कि हाँ ताव छे ने हूँ पण अहींया ज छूं। शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था। शायद किपलिंग एक ब्रिटिश लेखक छे अंग्रेज लेखक छे, इमने आत्मकथा में लख्यू छे कि क्यारे क्यारे ताव में मारे काम करवू पड़तुं हतुं अने जब वह बुखार में अने ज्यारे ते ताव में होय त्यारे खूब ज सारी एवी वार्ताओ लखी शकता हता। बुखार में कम लिखने की मुझे याद नहीं वह कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा, कि ताव में लखवाने मने कंई खास याद नहीं परंतु कई रीते बनी पड़ू एवं कई बाबत अहींया बतावा मांगतो नथी, परंतु प्रसंगवश मुझे याद आ गया है कि अपनी दो चट्टानों की दो सबसे बड़ी कविताएं
सात्रम के नोबल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा शिशिफ वृक्ष हनुमान मैंने प्लूरिसी में पढ़े पढ़े लिखी थी। तो अहीं पण एक प्रश्न है कि प्लूरिसी में पढ़े पढ़े कौन सी कविताएं लिखी थी, तो एक तो दो चट्टाने और सातरम के नोबल पुरस्कार ठुकरा देने पर आ बे कविताएं हमने लखेली है प्लूरिसी में पढ़े पढ़े। प्लूरिसी एटले फेफड़ों में पानी फरजा ना था तो दांतों की कोई बीमारी है। तो प्रसंगवश एमने एक बाबत याद आई जाए अने आ दो चट्टाने अने सबसे बधाथी मोटी कविता है सातरम के नोबल पुरस्कार ठुकरा देने पर आ एक कविता है अने दो चट्टाने अथवा तो शिशिप्स वृक्ष हनुमान इमने प्लूरिसी में पढ़िया लखेली थी। बहरहाल जब मैं अपनी जवानी पर था बीमारी मुझे पराजित न करती थी कि बहरहाल एट के हर हालत में हूँ पोता युवानी पर हो तेरे बीमारी मने पराजित न करती मैंने पराजित न करती एट कि आप सामान्य बीमारी में आप हारी जाइए बेस जाइए हूँ थाकी गई मैंने मजा नहीं हूँ आ नहीं करूँ तेने के बेस जाए तो आप हारी गया कह पर जो सामान्य बीमारी हो आपणे ए तो चाल्या करे आपणुं काम थोड़ू छोड़वानुं छे आपणे भणवानुं थोड़ू छोड़ी देवानुं छे आपणे आ कार्य करवानुं थोड़ू छोड़ी देवानुं छे एम कोई जो आपणे आपणुं काम व्यस्त करता रहीए तो आपणे बीमारीने हरावी दीधी कहेवाय एम नहीं तो आपणे काम न करीए तो बीमारी आपणे पराजित करी दे। मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था એટલે કે છે હું જ મારી જીતથી બીમારીને પરાજિત કરી દેતો એટલે હું જીદ કરતો કે ભલે મને તાવ આવે ભલે મને આવી તબિયત ખરાબ હોય થોડી ઘણી તો પણ હું કામ કરીશ જ તો આ રીતે બીમારીને હરાવી દે છે। બુખાર સુખાર આખી કિતને દિન ચલતા આપણે કહીએ તાવ આખેર કેટલા દિવસ એક દિવસ બે દિવસ પછી આવી રીતે પડ્યા જ રહીએ કંઈ કામ જ ન કરીએ ભણીએ જ નહીં કે કંઈ કામ ન કરીએ તો થોડું ચાલે રોજનું કામ કેટલું ખોટી થાય કે રોજ લેસન ન કરીએ તો કેટલું ખોટી થઈ જાય તો એટલે એમ કહે છે બીમાર તાવ આખે કેટલા દિવસ ચાલશે એમ। विश्राम तिवारी कहा करते थे मार के पीछे भूत भागे मैंने अपने प्रयोग से सिद्ध किया था काम के पीछे बुखार भागे। एम कहे कि विश्राम तिवारी कह्युं हतुं कि मार के पीछे भूत भागे मारवाथी भूत भागे के न भागे परंतु मैं मारा प्रयोग से सिद्ध करी आपी छे कि काम के पीछे बुखार भागे काम करिया राखीए तो गमे एवो ताव होय तो ए ताव भागी जाय छे। तो मार के पीछे भूत भागे મારવાથી ભૂત ભાગે કે ન ભાગે પરંતુ કામ કરવાથી કામ કર્યા રાખો તો જે તાવ છે ગમે એવો તાવ હોય એ તાવ કામ કર્યા રાખીએ તો એ તાવ થોડો ઘણો ચાલી જાય અને ક્યારેક આપણે અનુભવ પણ કરી લેવો થોડી ઘણી બીમાર હોય ને આપણે જો એમ જ પડ્યા રહીએ કે ખાઈ નહીં કે કામ ન કરીએ તો આપણે નિશ્ચેતન થઈ જાય આપણું શરીરમાં જ લોહી હલે ચાલે નહીં ને આપણે કંઈ કામ કરવાનું મન ન થાય પણ થોડુંક જો હલનચલન કરીએ થોડુંક વર્ક કરવા માંડીએ તો આપણે આજે આળસ ચાલી જાય ને ધીમે ધીમે આપણી બીમારી પણ આપણામાં જાણે કે ચેતન્ય જાગી જાય અને આપણે કામ કરવાથી થોડો ઘણો તાવમાં પણ ફેર પડી જાય ક્યારેક આવું બની પણ શકે પરંતુ પડ્યા જ રહીએ થોડુંક વધારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ। યહ બુખાર મામૂલી ન થા ઇસકા સંબંધ ઉસ તૂફાન સે થા જો પિછલે 9 મહિનો સે મુઝે ઝગઝોર રહા થા ઝગઝોરના એટલે કે હિલા દેના એટલે કે જાણે કે અંદરથી આપણે કંઈક બાબત એવું હોય અંદરથી કંઈક મુશ્કેલી ચિંતાઓ થયા કરતી હોય તો એક પ્રકારનો આઘાત થતો હોય કોઈ બાબતથી એક પ્રકારની ચિંતા થતી હોય તે બાબતની વાત છે। તો આ જે તાવ છે સામાન્ય હોય એવું નથી લાગતું મામૂલ એટલે સામાન્ય નથી। આમનો સંબંધ ઉસ તૂફાન સે થા જો પિછલે 9 મહિને છે મુજે પાછલા 9 મહિનાથી જાણે કે મને અંદરથી એક ચિંતા અપાવી રહ્યો છે और जो शांत होने से पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया और शांत थवा पहला जे आघात है जे चिंता है शांत था ये पहला तो मने एक मोटो विनाशक झटको आपी जाए से कहो कि कई बीमारी से ते एक विनाशक झटको आपी जाए से। स्कूल बंद था ट्यूशनों पर मैं जाता था उनकी आमदनी की मुझे जरूरत थी किताबों की बिक्री अभी नियमित नहीं थी कैसे એક વિધ્વંસક એટલે વિનાશક ઝટકો મને આપી જાય છે। સ્કૂલ બંધ હતી સ્કૂલ બંધ છે ટ્યુશનો પર મેં જતા હતા ટ્યુશનો પર જવાનું શરૂ છે સ્કૂલે જવું નહીં પડતું હતું એમની આમદની એટલે એમનાથી જે આવક આવતી હતી એમની મારે જરૂરત હતી। કિતાબ પુસ્તકોનું વેચાણ બિક્રી એટલે વેચાણ પુસ્તકો વેચવાની કામકાજ ક્રિયા તો કે છે બિક્રી પુસ્તકોની જે વેચાણની ક્રિયા છે એ નિયમિત નહીં થતી હતી। કર્જ પણ શિર પર ચઢે છે શિર પર એટલે માથા પર કર્જ થવું એટલે એને વધારે દેવું થઈ ગયું હતું દેવું એટલે વધારે પૈસા ચૂકવવાના થઈ ગયા હતા। બુખાર 10 દિન ચલા 20 દિન ચલા
महीने भर चला, दो महीने चला, जुलाई आ गई। कहे छे ताव 10 दिवस चालियो, 20 दिवस चालियो, महीना सुधी चालियो, धीमे धीमे समय चालियो जाय छे घणो बधो। 2 महीना चालियो पछी जुलाई पण आवी जाय छे अने हवे तावनी साथे ट्यूशनो पर परी जाना नहोता, दिनभर स्कूल में पढ़ाना भी पड़ता था। हवे ताव आवतो हतो अने फक्त पहला तो स्कूले नहीं जवानो थतो, तो ट्यूशन में जवानो हतो ताव साथे, पण हवे तो फक्त ट्यूशननी ज वात नथी, स्कूले पण जवानुं थाय छे ताव आवतो होवा छतां। आ समय दरमियान दिनभर स्कूल में पढ़ाना भी पड़ता, बुखार का नमूना वही तावनो एक ज प्रकारनो नमूनो कयो, सुबह बिल्कुल नहीं, शाम को 101 डिग्री 102 डिग्री के बीच। तो तावनो ताव कया प्रकारनो आवतो हतो के सवारे बिल्कुल ताव ज नहीं, सांज थता 101 102 डिग्री जेटलो ताव चढ़ी जाए अने कमजोरी पण दिन थी दिन वधती जती हती, धीमी धीमी खांसी उद्रश आ बधु धीमे धीमे चाल्या करतो हतो। दवा शोक्या दवा बाटो, एक होमिओपेथ कर रहा था, दवा बाटो एटले दवा बाटने वाला दवा छे, होमिओपेथ एटले के एक वैकल्पिक चिकित्सा पद्धति करवानी आवी रही छे, ते वैकल्पिक चिकित्सा पद्धति पण कही रह्या होय एवुं लागी रह्युं छे। कभी कभी सोचता कि आ मुझे तपेदिक हो गया है, तपेदिक एटले क्षय जेने आपणे टीबी कहीए, ते केम के छे कभी कभी हुं विचार कही रह्यो छुं કે મને તપેદિક ક્ષય તો નથી થઈ ગયો ને, હો ગયા હો તો એલોપેથિકા ઇલાજ તો આપણે ભૂતે કે બહારે। અહીંયા પણ પ્રશ્ન આવે છે કે લેખક એલોપેથિકા ઉપચાર ક્યો નહીં કરાતે થે, તો મહેંગા હોને એલોપેથિકા ઉપચાર મહેંગા હોને કે કારણ આપણે ભૂતે કે બહાર એટલે કે શક્તિ છે બહાર થતો। અહીંયા પણ આ પ્રશ્ન છે, ટીક કહી લેજો પાછળથી કદાચ ન સમજાવું, તો આ જે સમજાયું છે તેમાંથી તમે સાંભળીને લખી લેજો। तो एलोपेथी का इलाज अपने भूते के बार एटले शक्ति से परे होना, एटले शक्ति थी आपणी शक्ति नी बार छे, तो एम के छे मारी एवी शक्ति नथी के हूँ आ एलोपेथी अंग्रेजी पद्धति नो उपचार कराऊ। कभी कभी सॉरी क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ, कैसे क्या ते समय मारी जीव पर शू सरस्वती बैठी थी कि श्यामा नो ताव हूँ लई रह्यो छूँ, बैठी हो तो कितना अच्छा है कि बैठी हो તો કેટલું સારું હતું, ક્યાં મેં બીમાર હું એટલે શ્યામા સ્વસ્થ હે, કે જો હું બીમાર છું એટલા માટે શું શ્યામા સ્વસ્થ છે, કે શ્યામા કા બુખાર મેં વર્ષો છે શ્યામા કા બુખાર મેં લેને જા રહા હું। ફરીથી આ વાક્ય વચ્ચે ગયું લાગે છે, કંઈ વાંધો નહીં, બેઠી હો તો કિતના અચ્છા હે, ક્યાં મેં બીમાર હું એટલે શ્યામા સ્વસ્થ હે, જિસને પિછલે 6 વર્ષો સે ઇન મહિનો મેં જ્વર મુક્તિ નહીં જાની। તો જ્વર મુક્તિ એટલે તાવમાંથી મુક્તિ, પાછલા 6 મહિનાથી એમણે આ સમય દરમિયાન તાવમાંથી મુક્તિ જાણી જ નથી, તો એમ કે છે હવે એમનો તાવ એમની બીમારી હું લઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, પણ શ્યામા કો મેરી બીમારી ભીતરી ભીતર ખાઈ જા રહી હતી, પરંતુ શ્યામાને મારી બીમારી અંદરથી જ અંદર ખાઈ રહી છે। ઉસને અપને ઈચ્છા બળ સે જૈસે અપને કો સ્વસ્થ કર લિયા થા કે વો અભી કહીં મેરી ચિંતા ન બન જાય। શ્યામાએ પોતાની ઈચ્છા શક્તિથી પોતાને સ્વસ્થ કરી લીધી છે કે મારી ચિંતા ન બની જાય। એટલે શ્યામાને ખબર છે લેખક બીમાર છે, આટલી મોટી બીમારીનો શિકાર છે એ શ્યામાને ખબર છે, પરંતુ એ લેખકને બતાવવા નથી માંગતી, નહીં તો લેખકને વધારે ચિંતા થશે કે શ્યામા પોતે થોડી ઘણી બીમાર હતી અને મારી પણ ચિંતા થાય છે વધારે બીમાર પડશે। આ તે એ બધી બાબત એટલા માટે કહે છે કે શ્યામા પોતે સ્વસ્થ થઈ જાય છે, સ્વસ્થ હોય એવું ઈચ્છા બળથી, એમ જ નથી કે ચાલો ઘણી વખત ઘણા મનના તથા મોડા હોય છે એવું કહીને કે જરાક ચિંતા આવી જાય અને દુઃખી દુઃખી થઈ જાય, પણ તો એ શ્યામા છે એ ખૂબ જ ઈચ્છા પરથી પોતાને સ્વસ્થ કહી લે છે અને મારી ચિંતા ન બની જાય એટલા માટે। ઉસકે અતિરિક્ત મેરી બીમારી કા શાયદ કિસી કો પતા ભી ન થાય, એમ કહે છે કે એનાથી એના સિવાય મારી બીમારીનો કોઈને હજુ ખ્યાલ પણ નથી, કેમકે સારા કામ તો મેં સામાન્ય રૂપે કહી જતા થાય, એટલે ઉસકે અતિરિક્ત એનાથી અતિરિક્ત હું મારી બીમારીમાં શાયદ કિસી કો કોઈને મારી બીમારી અતિરિક્ત એટલે શ્યામા સિવાય બીજા કોઈને મારી બીમારીનો ખ્યાલ નથી, ક્યોંકિ બધા કામ તો હું સામાન્ય રૂપથી કરતો જ આવ્યો છું। ગરમી મેં તો સભી થોડે બહુ દુબલે હો જાતે, ગરમીના દિવસોમાં પાણી વધારે પીવાથી બધા લોકો ખાઈ ઓછું શકે એટલા માટે એમ કહે છે ગરમીના દિવસોમાં તો બધા લોકો થોડા બહુત પાતળા તો થઈ જતા હોય છે। એક દિન ઉસને મુજસે કહા કે મેં ડૉક્ટર બી કે મુખર્જીસે અપની પરીક્ષા કરાવું, કે છે એક દિવસ એમણે મને કહ્યું
कि मैं डॉक्टर बीके मुखर्जी पास परीक्षा करूँ एट हूँ बताई दू कि मैंने कहीं बीमारी तो नहीं। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। मैं टाल मटोल करना एट टालना बात टाड़ी देवी हसे पी कर पी बताई एवं टाड़िया रखता था लेखक तो कि मैंने बात टाड़ी दी तो एमने ब्रह्मास्त्र एट कभी निष्फल न होने वाला अस्त्र एम कहे कि एमने मैंने एवं कहूँ कि ज्या सुधी हूँ डॉक्टर जब तक मैं डॉक्टर को न दिखलाऊँगा वह खाना नहीं खाएंगे। ज्या सुधी हूँ डॉक्टर न बताईश त्या सुधी ये खावा नहीं खाशे। ब्रह्मास्त्र तो मानना ही था एमनी बात तो मारे मानवी ज पड़े एम थी। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। डॉक्टर मुखर्जी ने ख्याल आ जाता तो भय तो कि बीक थी कि हमें क्षय की बीमारी मारा पर आक्रमण करू होवं लगी रही है एट्ले मैंने क्षय की बीमारी हसे एवं डॉक्टर बीके मुखर्जी ने लगी रही है। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। नुस्खा से एमने दवा लखी दे थोड़ा दिवस मैं चिंता से मुक्त थी ने आराम करने सलाह आपे। नुस्खा मुझे मौत का परवाना लगा। मौत का परवाना एट के आज्ञापत्र नुस्खा से मुझे मौत का परवाना लगा जाए कि आ मौत परवानो हो आज्ञापत्र हो लगी रही है। क्या मेरी विदा का समय आ गया सेम के छे मारी विदाई मारी विदाई नो समय आवी गयो। हवे विद्यार्थी मित्र आपणे आ पाठनी समजूत अहींया सुधी जोईशुं। मैं बे एक प्रश्नों तमने वच्चे वच्चे कही दीधेला छे। पहला पेज परथी जुखाम बुखार खांसी सिद्ध जेवी बीमारी विशे अने आ एक कयो प्रश्न के एलोपेथी नो उपचार खूब ज एलोपेथी का उपचार महंगा होने के कारण अपने शक्ति से बाहर था बने प्रश्न अने एक मोटो प्रश्न है तो हूँ तमने समझावी दऊं छूँ। लेखक बीमारी में भी क्यों काम करते थे। लेखके बीमारी में शा माटे काम करव पड़त तो लेखक की आर्थिक स्थिति अच्छी नहीं थी। घर खर्च चलाने के लिए ट्यूशन में जाना पड़ता था स्कूल में जाना पड़ता था और पोते और खुद बीमार है। बीमारी के लिए दवाई भी बहुत महंगी है। डॉक्टर ने आराम करने की सलाह दी है जो वो आराम करे तो घर खर्च कैसे चलेगा। आराम करने से ट्यूशन या स्कूल से पैसे नहीं आते। बिना पैसे के घर खर्च कैसे चलता। उसके भाई छोटे भाई सालिग्राम आगना टॉपिक में अपने आगना पाठ में भणवा आवशे। उसके छोटे भाई सालिग्राम उसकी भी आमदनी इतनी अच्छी नहीं थी कि घर खर्च चला सके। ऊपर से महंगी दवाई के पैसे भी चुकाने हैं और उसके ऊपर उसके ट्रक सोसाइटी के हफ्ते भी चुकाने उसके ऊपर कर्ज भी है। इन सब बाबतों को लेकर लेखक को बीमारी में भी काम करना पड़ता था। तो विद्यार्थी मित्रों हवे आपणे अहींथी आगळनो पाठ आपणे आगळना टॉपिक में जोईशुं। આજે બે ત્રણ પ્રશ્નો છે કદાચ આ સિવાયના પણ કોઈ પ્રશ્ન લખીને મૂકા હોય તો પાઠની સમજૂતી સાંભળીને તો પાઠમાંથી શોધીને લખી મૂકવાનો બધું આપણે બેઠું ટીચર બધા પ્રશ્નો કરાવડાવે તો જ લખવાના આવી આદત નહીં પાડવાની। પાઠ વાંચીને એમાં જવાબ શોધીને પણ લખાય સમજૂતી સાંભળીને પણ આપણે પ્રશ્નના જવાબ બનાવીને લખી શકીએ। બધું બેઠું લખવું અને સાંભળવું આ આદત સારી ન કહેવાય। આ શબ્દાર્થ બોર્ડ પરના તમે શરૂઆતથી ને સ્ક્રીનશોટ પાડી લીધો હશે અને તેમાંથી લખી લેજો। બાકીના શબ્દાર્થ હું તમને લખીને પહેલા ટોપિકમાં જ મોકલી દઈશ એટલે તમારે બધા શબ્દાર્થ એક સાથે જ લખી લેવા ચાલશે। જગ્યા પણ હવે નહીં છોડો તો ચાલશે કેમકે હું આ શબ્દાર્થ તમે લખી લેજો આના પછીના પાઠના શબ્દાર્થ હું તમને લખીને મોકલીશ। પછી બીજા વિડીયામાં કદાચ હું બોર્ડ પર શબ્દાર્થ લખું તો તમારે સમજ માટે ત્યારે ફરીથી ડબલ વખત આપણે લખવાના નહીં રહેશે। ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।